જય દ્વારકાધીશ છેલ્લા લાસ્ટ એક વીકથી પણ વધારે દ્વારકા તૂટીથી આપણે સૌ કોઈ લાઈવ અપીલ કરી રહ્યા છીએ કે દ્વારકાના ઇતિહાસમાં દ્વારકાધીશ મંદિરમાં તો આપણે અવારનવાર છપ્પન ભોગ વિશે જાણ્યું છે સાંભળ્યું છે અને દર્શન પણ કર્યા છે પણ દ્વારકાને ઇતિહાસની અંદર પ્રથમ વખત જે છે એ દ્વારકાની એકસો પાંત્રીસ વર્ષ જૂની ગાયોની ગૌશાળાની અંદર છપ્પન ભોગ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે અને આ આયોજનના મુખ્ય યજમાનદાતા ઉમેશભાઈ ભાયા આપણી સાથે છે અને ઉમેશભાઈ ભાણી કે જે આખું જ આયોજન છે એમના પપ્પાના સ્મરણાર્થે કરી રહ્યા છે એમના પપ્પાની પુણ્યતિથિ છે અને એમના પપ્પા એટલે કનુભાઈ ભાણી કે જેમનું ઉપનામ જ ગૌભક્ત હતું જેમને ગૌભક્ત તરીકેનું બિરુદ પણ પ્રાપ્ત થયેલું છે તો આખું જ એક આવું આયોજન અને આપના પપ્પાનું જે આવું બિરુદ અને આ શું પ્રેરણા છે આખા જ મહોત્સવની પાછળ આ મહોત્સવ કરવા પાછળની પ્રેરણા એટલી જ છે કે મારા પપ્પા જ્યાં અહીંયા હયાત હતા ત્યારે આ ગૌશાળાની અંદર એમને ખૂબ સારી સેવા આપી છે અને એ ઉપરાંત દ્વારકાની ગાયો ગામની ગાયો કે જે રખડ તરજા ઢોર હતા એમની લગભગ એમણે ચાલીસ વર્ષ સુધી સેવા કરી હશે એ ઉપરાંત દ્વારકા આજુબાજુના વિસ્તારની અંદર જ્યારે પણ કોઈ પણ ગૌશાળામાં જરૂરિયાત ઊભી થાય અથવા તો કોઈ પણ યાત્રી આવે અને એણે એમ કીધું હોય કે ભાઈ મારે ગાયોને કંઈ આપવું છે તો મારા પપ્પા તત્વરિત બધું કાર્ય મૂકીને એમની સાથે કરતા એટલે એમની આ જે વૃત્તિ હતી જે એમની આ સેવાની ભાવના હતી એ ભાવના સાથે અમે એવું વિચાર કર્યો કે એમની પાછળ આપણે સત્કર્મ કરવું છે તો એક એવું સત્કર્મ કરીએ કે જે આપણે તો કરવાનું જ છે પણ સાથે સાથે એમના અંતરાત્માને પણ ખૂબ શાંતિ થાય અને ખૂબ આનંદ આવે એ ઉપરાંત લોકોને પણ પ્રેરણા મળે એ હેતુથી અમે આ મહોત્સવનું આયોજન કર્યું છે અને ખૂબ સરસ રીતે આયોજન કરવા માટે સાથ સહકાર બધાનો પણ છે તો આ એક એવું આયોજન છે કે જે આયોજન એક પ્રેરણારૂપ આયોજન કહી શકાય કે ગાયો માટે થઈને કે કહેવાય ને કે કોઈ પણ મંદિરોની અંદર છપ્પન ભોગ હોય કે અણકોટ હોય તો એક માત્ર દેવી દેવતાને સમર્પિત રહે છે જ્યારે ગાયો તો વિશ્વસ માત્ર કે ગાયોની અંદર તેત્રીસ કરોડ દેવતા છે તો આ એક છપ્પન ભોગના મહોત્સવથી તેત્રીસ કરોડ દેવતાને અને એમાં સાડા ત્રણસોથી ઉપર અહીંયા જે જે ગાયો આવેલી છે તો કેટલા બધા દેવી દેવતાઓને જે છે રાજી કરી શકાય એવું એક પુણ્યનું ભાથું જે છે બાંધવા જઈ રહ્યા છે અને આના સાક્ષી બનવા માટે દ્વારકા ટુ ડેથી આપ સૌને અપીલ કરી રહ્યું છું કારણ કે પાંચ વાગ્યાથી અહીં દર્શનનો પણ લાભ મળશે અને આ ઉપરાંત દ્વારકા ઓડિશાના પ્રખ્યાત એવા હિતેનભાઈ ઠાકર જેમનું ઝાંઝરી ગ્રુપ જે કૃષ્ણ લીલાની ઝાંખીઓ પણ આપણે કરાવશે તો સાડા આઠથી અગિયાર એમની કૃષ્ણ લીલાની ઝાંખીનો પણ અચૂકથી આપ સૌ લાભ લેશો અને ફરીથી ઉમેશભાઈને કહીશ કે એ પણ અપીલ કરે ખાસ દ્વારકા ટુડેના વ્યુઅર્સ અને દ્વારકાવાસીઓને તેમજ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને હું સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને દ્વારકાના લોકોને ખૂબ ખૂબ ભાવપૂર્વક અપીલ કરું છું કે આ અલૌકિક છપ્પન ભોગ મહોત્સવનો આનંદ લેવા માટે અને એમના દર્શન કરવા માટે અવશ્યને અવશ્ય પધારે તમામ જ્ઞાતિને હું આમંત્રિત કરું છું કે તમામે તમામ જ્ઞાતિના લોકો આ મહોત્સવનો દ્વારકા ગૌશાળાની અંદર આવી અને લાભ લે અને આ દ્વારકા ગૌશાળાની અંદર દ્વારકા ગૌશાળા જે એકસો પાંત્રીસ વર્ષ જૂની ગૌશાળા છે એ ગૌશાળા પણ જોવે અને ગૌશાળાની કાર્ય પદ્ધતિ જોવે અને એનો પણ લાભ લે